પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં ઘણા સમયથી અમુક નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદો ઉઠી હતી, ત્યારે આ ફરિયાદોને લઈને હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા તમામ સ્ટાફની આંતરિક બદલી કરવાનો હુકમ અપાયો છે. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલ અમુક વોર્ડમાં ડેપ્યુટી ઇન્ચાર્જ તરીકે અમુક નર્સિંગ સ્ટાફ નાઇટ ડ્યુટી ન કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત વોર્ડમાં ઇન્ચાર્જ તેમજ અન્ય નર્સિંગ સ્ટાફ વર્ષોથી એકના એક વોર્ડમાં જ ફરજ બજાવતા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને લઈને હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા નર્સિંગના હેડને આદેશ કરી તમામ નર્સિંગ સ્ટાફ અને વોર્ડ ઇન્ચાર્જને તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરી દેવા આદેશ કરવામાં આવ્યો છે. પોરબંદરની ભાવસેજી હોસ્પિટલ ખાતે ઘણા સમયથી ઘણા સામાજિક આગેવાનોની અને કાર્યકરોની રજૂઆતો હતી કે સ્ટાફ નર્સ ઇન્ચાર્જ તેમજ જે ડ્યુટી પરના સ્ટાફ છે તેઓની ફરજ નક્કી કરવામાં આવે અને તેઓને નિયમો અનુસાર રોટેશન આપવામાં આવે. જે લોકો ડેપ્યુટી ઇન્ચાર્જ જેવા હોદ્દાઓ ધરાવે છે એ બધા હોદ્દાઓ દૂર કરવામાં આવે. આ બાબતની રજૂઆત સીડીએમઓ શ્રીને આજરોજ કરવામાં આવી. સીડીએમઓ શ્રીએ આજે આદેશ કરેલો છે કે ડેપ્યુટી ઇન્ચાર્જ જેવા કોઈ હોદ્દાઓ હોતા નથી. દરેકને પોતાના નિયમ મુજબ ડ્યુટીઓ કરવાની હોય છે, તેમાં નાઇટ ડ્યુટી પણ આવી જાય અને હોસ્પિટલમાં સ્ટાફનું ઇન્ટરનલ રોટેશન પણ કરવાનો નિયમ હોય છે. જે નિયમો અનુસાર રોટેશન કરવાની મેટ્રનશ્રીને લેખિત સૂચના આપી દીધી છે. હોસ્પિટલમાં અમુક વોર્ડમાં વર્ષોથી નર્સિંગ સ્ટાફ અને ઇન્ચાર્જ ફરજ બજાવે છે, પરંતુ નિયમો અનુસાર દર 2 મહિને તેમની અન્ય વોર્ડમાં બદલી કરવાની હોય છે, જે ન થતી હોવાના આક્ષેપો થયા હતા, જેથી હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.